હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ કરમનું આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આપણા માટે એક ખુશખબર છે કે જે જુનિયર પીજીવી સીએલ જે વિદ્યુત સહાયક જે વીજ કંપની હતી એના દ્વારા જે પી જીવીએસએલ ડીજીવી સીએલ અને એમ જીવી સીએલ યુ જીવીએ સીએલ એ ચારેય ઝોનની જે જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામ જે રદ કરવામાં આવેલી હતી તો એની પોસ્ટ ફરી એકવાર એની ભરતી બહાર પાડવામાં આવી લીધી છે તો તમારા મનમાં ક્વેશ્ચન હશે કે જે આપણે ફોર્મ ભર્યા છે ફી રિફંડના એ તમને ફી રિફંડ આવી જશે પણ અત્યારે તમારે નવી ફી ભરવી જોશે એ તમે ફી રિફંડનું પો ફોમ ભર્યું છે એ તમારા બેંક ખાતાની અંદર આવી જશે તો ચાલો હવે બધી માહિતી આ જુનિયર આસિસ્ટન્ટની અંદર જે નવા ફેરફાર થયા છે કોણ કોણ આ એક્ઝામ એક્ઝામની અંદર ફોર્મ ભરી જ ભરી શકશે કેટલી પોસ્ટ છે એ બધ સિલેબસ શું છે બધી માહિતી તમને એક જ વિડીયોમાં આપીશ આ એક પીડીએફ બનાવતા મારે બેથી ત્રણ કલાક જોઈએ છે તો પ્લીઝ આ મારી મહેનતને તમને સારી લાગે તો વિડીયોને વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને આવી જ આગળ પણ ગવર્મેન્ટ એક્ઝામની જે માહિતી તમારે જોઈતી હોય તો આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ કેમ કોમેન્ટ હોય કોઈ પણ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો તો ચાલો જુનિયર આસિસ્ટન્ટ એક્ઝામ ટોટલ નંબર ઓફ પોસ્ટ તો જે નંબર ઓફ પોસ્ટ છે તો ડીજીવીસએલ દક્ષિણ ગુજરાતની અંદર છે ચારસો ને બ્યાસી શું છે ચારસો બ્યાસી પોસ્ટ છે હવે જો તમને એક મનમાં ક્વેશ્ચન હશે કે આપણે દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય એને જ ફોર્મ ભરવાનું નહીં તમે ગમે તે ઝોનમાં રહેતા હોય તમે ગમે તે તેની અંદર ફોર્મ ભરી જ શકશો મારું તો કેવું છે બધાની અંદર તમે ફોર્મ ભરી દેજો ડીજી વેસએલ એમ જીવસીલ પી બધાની અંદર ફોર્મ ભરી દેજો ગમે તે રહેતા હોય ગમે ત્યાં તમે ફોર્મ ભરી શકશો તો ચાલો ડીજીવીએસએલની કેટલી પોસ્ટ છે ડીજીવીએસએલમાં છે ચારસો બ્યાસી પોસ્ટ પછી છે પીજીવી પશ્ચિમ ગુજરાત તો એમાં સૌથી વધારે પોસ્ટ હોય તો પશ્ચિમ ગુજરાતમાં આઠસો એક્યાસી કેટલી છે આઠસો એક્યાસી પોસ્ટ છે અને એમજીવી મધ્ય ગુજરાત જેમાં બસો છે છેતાલીસ પોસ્ટ છે કેટલી છે બસો ને પોસ્ટ હવે તમને એમ થતું હશે કે આ યુ અંદર પોસ્ટ કેમ નથી લખી તો જે ઓફિશિયલ નોટિફિકેશન આજે આવેલી છે ને ફ્રેન્ડ્સ એની અંદર છે ને અત્યારે નંબર ઓફ પોસ્ટ એનીએ ડિક્લેર કરી નથી પણ ઘણા વિડીયોથી મેં જોયા છે તેની અંદર કુલ પોસ્ટ એકવીસો દર્શાવે છે ઘણા લોકો જે સારી ચેનલ જે બીજી ચેનલો છે એમાં એકવીસો પોસ્ટ દર્શાવે છે તો મેં અત્યારે ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી એટલે મેં પોસ્ટ અહીં ડિક્લેર કરી નથી તો તમે જોઈ શકો કે આપણે ત્રણેય જે ભરતી છે એના આપણે પો પોસ્ટની ગણતરી કરીએ તો સોળસો જેટલી પોસ્ટ થાય એટલે કે બાકી રહી છે છસો સોરી આ પાંચસો પોસ્ટ રહી છે તો તમે આ યુજીવીસએલની અંદર પાંચસો પોસ્ટ હોઈ શકે એ આગળ જે યુ ઓફિશિયલ આસિસ્ટ ઓફિશિયલ નોટિફિકેશન આવી જાય ત્યારે હું તમને દર્શાવી દઈશ અને જે આ બધાની જે ઓફિશિયલ નોટિફિકેશન છે ને એ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ આ તમે વિડીયો જોયા પછી એ બધા ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેજો તો ખ્યાલ પડી કેટલી કેટલી પોસ્ટ છે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન તો તમારે આ ભરતીની અંદર તમારું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો ફર્સ્ટ ઓફ તો તમે ગ્રેજ્યુએશન હોવા જોઈએ શું હોવા જોઈએ ગ્રેજ્યુએશન એમાં પણ પાછા કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ તમારા ગ્રેજ્યુએશનની અંદર મિનિમમ ફિફ્ટી ફાઈ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ તો હોવા જોઈએ અને તમે કયા કયા કોર્સ કરેલા હોય તો તમે આ એક્ઝામની અંદર ફોર્મ ભરી શકશો આ કોર્સ મોસ્ટ આઈએમપી છે જેની બીએ કરેલું છે બીકોમ કરેલું છે બી કરેલું છે બીસીએ કરેલું છે અને બીબીએ આ બધા જેની કોર્સ કરેલા છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે અને મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ હોવા જોઈએ લાસ્ટ યરની અંદર એટલે કે કુલ તમે પાસ કરેલું છે ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ હોવા જોઈએ તો ખ્યાલ પડી ગયા એજ્યુકેશન તમારું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ ગ્રેજ્યુએશન કરી દીધું છે આમાં ફીસ ફીસ ઓનલાઈન એપ્લાય જ કરી શકાશે જેમ કે ડીજીવીએસએલની ડીજીવીએસએલમાં તમે ફોર્મ ભરવું છે તો ડીજીવીએસએલની જે વેબસાઇટ છે એની અંદર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે એ તમને બધી લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે આરામથી ફોર્મ ભરી શકશો અને કેવી રીતના ફોર્મ ભરવું એનો વિડીયો તમને જોતો હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે યસ ફોર્મ ભરવાનો પણ વિડીયો જોઈએ છે તો હું એ પણ તમને એપ્લાય કરી દઈશ વિડીયો બનાવી દઈશ કે કેવી રીતના ફોર્મ ભરવું તો ચાલો ફી કેટલી કેટલી છે તો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા છે કેને કેને અધર એટલે કે જનરલ ને એસીબીસી ને ઈ ડબલ્યુ એસવાળાને ઈ ડબલ્યુ એસવાળાને પણ પાંચસો રૂપિયા ભરવા જોઈશે પણ બસો પચાસ ક્યાંને ભરવા જોશે તો યાદ રાખજો બસો પચાસ રૂપિયા છે ને પી એ કે ફિઝિકલ હેન્ડીકેપને જે ફિઝિકલ હેન્ડીકેપ છે એને બસો પચાસ અને એસી એસ ટીને એસી એસ પણ બસો પચાસ રૂપિયા જ ભરવા જોશે કેટલાને પાંચસો રૂપિયા કેટલા ને કઈ કંઈ કેટેગરીમાં આવે એને બસો પચાસ રૂપિયામાં ખ્યાલ પડી ગયો બસો પચાસ પી એસી અને પાંચસો રૂપિયા અધર એસીબીસી અને ઈ એસવાળાને સેલેરી તો આ પોસ્ટમાં સેલેરી કેટલી છે તો સત્તર હજાર પાંચસો કેટલી છે સેલેરી સત્તર હજાર પાંચસો પછી ઇન્ક્રીમેન્ટ ક્યારે થશે ઇન્ક્રી ઇન્ક્રીમેન્ટ સેકન્ડ યર અને ફિફ્થ યર ત્યાં એવી રીતના ઇન્ક્રીમેન્ટ થશે રૂલ પ્રમાણે એટલે કે તમારો પગાર ચાલુ થશે સત્તર હજાર પાંચસોથી અને ઇન્ક્રીમેન્ટ સેકન્ડ ઇયરથી થઈ જશે એટલે કે ચોવીસ હજારથી ચાલુ થઈ જશે પછી તો સારામાં સારી પોસ્ટ છે એક આ પોસ્ટ કેવી કહેવાય ક્લાર્કની પોસ્ટ કહેવાય કે સારામાં સારો પગાર પણ છે હવે એજ લિમિટ શું હોવી જોઈએ તમારી એજ લિમિટ ત્રીસ યર મેક્સિમમ ત્રીસ ઇયરની છે પછી રિઝર્વ કેટેગરી તો જે રિઝર્વ કેટેગરી છે એને પાંત્રીસ વર્ષ વધારે પાંચ વર્ષ આપી દેવામાં આવેલા છે કેને કેને ઈડબ્લ્યુ એસ પી ડબલ્યુ ડી એને વધારાના પાંચ યર્સ છે એટલે કે તમારા પાંત્રીસ વર્ષ મેક્સિમમ હોવા જોઈએ પાંત્રીસ વર્ષ ઉપર હોય તો તમે ફોર્મ ભરી શકતો શકશો નહીં અને ત્રીસ યર જનરલ હોય તો ત્રીસ યર્સ ડેટ ફોર્મ ભરવાની તારીખ તો સ્ટાર્ટિંગ ડેટ છે છવ્વીસ બાર બે હજાર ઓગણીસ યાદ રાખજો છવ્વીસ બારથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ છે અને લાસ્ટ ડેટ કઈ છે પંદર એક પંદર જાન્યુઆરી બે હજાર ઓગણીસ તો તો આપણી પાસે ધ્યાન ધ્યાન રાખજો ડેટ ના વહી જાય ઓગણીસથી વીસ દિવસ જ છે ફોર્મ ભરવાના તો ફટાફટ તમે ફોર્મ ભરી દેજો એવું નહીં કે પછી ભરીશ એ પછી ભૂલાઈ જશે અત્યારે જ જય તમે વિડીયો જોવો છો શક્ય હોય તો ત્યારે જ વિડીયો ફોર્મ ભરી દેજો અને ફોર્મ તો ઓનલાઈન ભરવાનું છે વેકેન્સીસ હવે જો વેકેન્સીસ મેં તમને કીધી છે ઓફ પોસ્ટ કીધા છે પણ કેમાં કેટલી જગ્યા છે એ હું તમને જે ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે એનો એક પીક લીધો છે અને એમાં તમને સમજાવું છું તો ચાલો ડીજીવી સેલ ડીજીવી સેલની અંદર કુલ જગ્યા કેટલી છે તો ડીજીવી સેલમાં ચારસો ને બ્યાસી કુલ જગ્યા છે એમાં જો એસી એસી વાળાને કેટલા છે મેલને છે સોળ ફિમેલને છે આઠ જગ્યા પછી એસટીને કેટલી છે મેલમાં છે એકસો ને બેતાલીસ જગ્યા ફિમેલને કેટલી છે એકોતેર જગ્યા પછી એસસીબીસી એસસીબીસીવાળાને કેટલી છે મેલમાં તાઉતેર જગ્યા અને ફિમેલને કેટલી છે થર્ટી સેવન અને ઈ ડબલ્યુ એસ ઈ ડબલ્યુ એસને છે મેલને કેટલી છે એકવીસ જગ્યા અને ફિમેલને છે અગિયાર જગ્યા અને અધર એને છે મેલને તેત્રીસ જગ્યા અને ફિમેલને છે સોળ જગ્યા અને પી ડબલ્યુ ડી એટલે ફિઝિકલ હેન્ડીકેપ એને કુલ ચોપન જગ્યા છે કેટલી છે ચોપન જગ્યા છે જેની અંદર પી ડબલ્યુ ડીની અંદર પણ બેથી ત્રણ ક્રેટ કેટેગરી આવે છે આ થાય ડીજીવી સેલની વાત હવે જોઈએ એમ જીવી સોરી પીજીવી સીએલ તો પીજીવી સેલમાં કુલ જગ્યા કેટલી છે આઠસો ને એક્યાસી હવે ત તમારે એવી રીતના જોવો કે તમે કેમાં આવો છો કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમારે તમારી જગ્યા જોઈ લેવાની જો તમે એસસીની અંદર મેલમાં આવતા હોય તો તમારે પચીસ પચાસ જગ્યા છે એ ફિમેલમાં આવતા હોય તો પચીસ જગ્યા એસટીમાં આવતા હોય તો મેલ એસ ટીની અંદર પુરુષમાં આવતા હોય તો છ જગ્યા છે એસટીની અંદર ફિમેલમાં આવતા હોય તો ત્રણ જગ્યા તો એ તમારે નક્કી કરવાનું છે કે તમારે અંદર ફોર્મ ભરવું તો કેવી રીતના તમે બધી પોસ્ટ પોસ્ટ નંબર ઓફ જોઈ આની અંદર પીડબ્લ્યુડી એટલે કે હેન્ડીકેપની જગ્યા છે સત્તાવન વિડીયો પ્યુસ્ટ કરીને આરામથી તમારી જગ્યા જોઈ લેજો એમજીવી સેલ એમજી કુલ પોસ્ટ કેટલી છે બસો ને છેતાલીસ પોસ્ટ છે કેટલી છે કુલ એમજીવીસેલમાં મધ્ય ગુજરાત બસો ને છેતાલીસ પોસ્ટ એસસીની અંદર કેટલી છે એમાં એસીમાં પુરુષોમાં છે અગિયાર એસસીની અંદર મહિલાઓની છે ત્રણ એસ ટીની અંદર પુરુષોની છે એક ઇઠાવીસ અને એસી એસટીની અંદર ફિમેલની છે તેર એસીબીસી પુરુષ ચોપન છે જગ્યા અને એસીબીસીની અંદર મહિલાઓની છે ઓગણીસ અધરની અંદર છે પુરુષોની છે ચોપન જગ્યા સારી છે ચોપન જગ્યા ઘણી ઘણી બધી કહેવાય અને અધરની અંદર ફિમેલની કેટલી છે પચીસ જગ્યા અને ઈડબ્લ્યુએસ પુરુષ અઢાર જગ્યા છે અને ઈડબલ્યુએસની અંદર મહિલાઓની છ જગ્યા અને ફિઝિકલ હેન્ડિકેપની પંદર જગ્યા સૌથી ઓછી હોય તો જો ડીજીલ અને યુજી ઉીજીવી સેલ અને પીજીવીએસએલ એમાં ફિઝિકલ હેન્ડિકેપની ઘણી બધી જગ્યા છે એમ જીવી સેલની અંદર ઓછી છે પંદર જ જગ્યા છે અને યુ જીવી સેલ હવે યુજીવી સેલની અંદર નંબર ઓફ પોસ્ટ હજી ઓફ ઓફિશિયલ નોટિફિકેશન નોટિફિકેશનની અંદર આવી નથી પણ એની અંદર એક પિક મૂકવામાં આવેલો છે તો આ તમે પિક પણ જોઈ શકો છો કે જેની જો ની અંદર બધું એક નંબર ઓફ પોસ્ટ જ નથી મૂકવામાં આવેલી બાકી બધી એની બધું સેમ જ છે આપણે જે ક્વોલિફિકેશન છે ફીસ છે બધી સેમ જ છે તો જો આની અંદર છે ઉત્તર ગુજરાત વીજ કંપની સબિસ્ટ કંપની અ મેન પાવર સ્ટ્રેટેજી મોર ધેન આઠ હજાર છસો ઇન આઠ હજાર છસો ઇન્વાઇટેડ એપ્લિકેશન ફ્રોમ યંગ એન્ડ ડાયનેમિક પર્સનલ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ તો આઠ હજાર છસો એપ્લિકેશન મગાવવામાં આવશે એવું કીધું છે તો ચાલો કોઈ પણ એની જાહેરાત આવશે યુજીલની એ તમને હું તમને જણાવી દઈશ એના ફોમ ક્યારથી સિત્તાવીસ બારથી જો એના ફોમ ક્યાંથી ભરાવવામાં આવશે સિત્તાવીસ બારથી સોળ એક લગીન તો આ બધી તમને માહિતી ખબર પડી ગઈ હવે એનો જોયો સિલેબસ સિલેબસ બધા બધી એક્ઝામનો સેમ હશે તો સિલેબસમાં શું છે જો સિલેબસની અંદર છે ને તમે કોઈ પણ ક્લાસ થ્રીની એક્ઝામની તૈયારી કરતા હોશો તો બ તો તમે તૈયારી કરી જ લીધી હશે આની તમે બિન સચિવાલયની તૈયારી કરતા હશો તો તમારે એ બિન સચિવાલયની અંદર તમારે આ જે બધી એક્ઝામની તૈયારી થઈ જ ગઈ હશે ફ્રેન્ડ્સ કે આ ક્લાસ થ્રી લેવલનો જ કોર્સ સિલેબસ છે જો જનરલ નોલેજ દસ ટકા પૂછાશે ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજ વીસ ટકા પૂછાશે મેથ્સ એન્ડ જનરલ સાયન્સ જે પંદર ટકા પૂછાશે એનાલિટિક્સ એન્ડ લોજિકલ રિઝનિંગ એટલે કે રિઝનિંગ આવશે એમાં પંદર ટકા પૂછાશે કોમ્પ્યુટર વીસ ટકા અને ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર વીસ ટકા તો કોમ્પ્યુટર નોલેજ કોમ્પ્યુટર અને ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામરનું વેટેજ વધારે છે તો કુલ સો માર્કનું ક્વેશ્ચન પેપર હશે અને જે ક્લાસ થ્રીની એક્ઝામમાં તૈયારી આપણે જે બધા વિષયો તૈયારી કરીએ છીએ એ તમારે કવર આ બધું થઈ જ ગયેલ હશે સિલેબસ ખબર પડી ગઈ કેવી રીતના છે સો માર્કનું પેપર હશે હવે તમને એમ થતું હશે કે માઇનસ પદ્ધતિ હશે કે નહીં હોય તો આ પરીક્ષાની અંદર માઇનસ પદ્ધતિ છે કેટલી હશે ઝીરો પોઈન્ટ પચીસ ટકા સોરી ઝીરો પોઈન્ટ પચીસ માર્ક ખોટો માર્ક પડશે તો તમારે ઝીરો પોઈન્ટ પચીસ કટ થશે તો ફ્રેન્ડ્સ આ એક સારામાં સારી બધી પોસ્ટ આવેલી છે તો પ્લીઝ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં બધા ફોર્મ ભરી દેજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે ગવર્મેન્ટ એક્ઝામની આવી રીતના માહિતી લેવા માગો છો તો પ્લીઝ વિ ચૅનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમારા આપણા કોમેન્ટ બોક્સની અંદર કોઈ લખો કે સર મને આ સમજાણું નથી આ મારો ક્વેશ્ચન છે હું તો તમને જ જરૂર રિપ્લાય કરીશ તો ચાલો થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે